તાલુકાના એક દાનવીર રોહિત ચૌધરી જાંબુઘોડા તાલુકાના અંતરિયાળ ગામ કોવાવની દીકરીના પિતાની વહારે આવ્યા છે. હિન્દુ યુવા વાહિનીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને તેમની ટીમે લગ્નમાં ઉપસ્થિત રહી ઘરના તમામ રાચરચીલાનું કન્યાદાન કરતા ગ્રામજનો અને કન્યાનો પરિવાર ભાવુક બન્યો હતો. જો કે આ વિસ્તારમાં હિન્દુ સનાતન સંસ્કૃતિની રક્ષા અને પ્રચાર પ્રસાર કાર્ય માટે આ ટીમ વિચરણ કરી તહેવારો ટાણે પણ બાળકોને ચીજ વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવાનું પણ કાર્ય કરી રહી છે. હિન્દુ યુવા વાહિનીના પ્રદેશ સંગઠન મહામંત્રી રોહિત ચૌધરી અને તેમની ટીમ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અંતરિયાળ એવા કોહિવાવ અને આજુબાજુના ગામોમાં ધર્મ જાગરણ માટે સમયાંતરે વિચરણ કરી સ્થાનિકો સાથે પરામર્શ કરે છે. આ ઉપરાંત તહેવારો ટાણે પણ બાળકોને દાન કરી પ્રોત્સાહિત કરે છે. દરમિયાન બારિયા સમાજના રમણભાઈ સાથે આ ટીમની મુલાકાત થઈ હતી અને તેમની દીકરી સોનલના લગ્ન અંગે ચર્ચા થઈ હતી. તે દરમિયાન રોહિતભાઈ ચૌધરી માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરી સોનલના લગ્નમાં તમામ રાચરચીલું પોતાના ખર્ચે કન્યાદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. જે બાદ સોમવારે રમણભાઈની દીકરી સોનલના લગ્ન પ્રસંગે તેઓએ પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, પંચમહાલ અધ્યક્ષ પરેશ બેલદાર, મંત્રી વિનોદ પુરાણી સહિત કાર્યકરોએ ઉપસ્થિત રહી તમામ ઘરવકરીનું કન્યાદાન કરી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં કન્યાદાન મહાદાન ઉક્તિને યથાર્થ ઠેરાવી છે. માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી રમણભાઈ બારિયાની દીકરી સોનલને ભગવદ્ ગીતાનું પુસ્તક અને કન્યાદાન કરતા રોહિત તેમની ટીમનો સોનલે આભાર વ્યક્ત કરી સમાજની અન્ય દીકરીઓને પણ રોહિતભાઈ મદદ કરે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. રોહિત સર હું ખૂબ ખૂબ આભાર માનું છું જે મારા લગ્નમાં બધું કન્યાદાન કર્યું અને ઘર વખરીનો બધો પૂરો સામાન આપ્યો અને મારી જેવી કોઈ દીકરીઓ હોય તેમને પૂરું કરે એવું હું ખૂબ ખૂબ આભાર માનું છું. બ્યુરો ચીફ HBN TV ન્યૂઝ.